ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી છોડીને હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થઈ ગયા છે. મુંબઈમાં સામેલ થયા બાદ હાર્દિકે આઈપીએલના એ સમયનો એક વિડીયો ટ્વીટ કર્યો જ્યારે તેમની બેઝ પ્રાઇસ 10 લાખ રૂપિયા હતી. તેમણે લખ્યું કે ઘણી બધી યાદો તાજી થઈ ગઈ. મુંબઈ, વાનખેડે, પલટન, મને પાછા આવીને સારું લાગે છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આખરે કેવી રીતે મુંબઈ ઇન્ડિયન્સ બંધ બારણે હાર્દિકનો સોદો કરી ગયા. પીટીઆઈના અહેવાલ અનુસાર ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યા છે. 72 કલાકના ડ્રામા બાદ મુંબઈ ઇન્ડિયન્સે ઓલ કેશ ડીલ ટ્રેડ પૂર્ણ કરીને હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે. 10 ટીમોએ 173 ખેલાડીઓને રિટેઇન કર્યા છે. 89 ખેલાડીઓ રિલીઝ કર્યા છે. 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં નીલામીમાં તમામ ફ્રેન્ચાઇઝી કેટલાક ખેલાડીઓને ખરીદીને આઈપીએલ 2024 માટે પોતાની ટીમ તૈયાર કરશે. ત્યારે સમજીએ કે ઓલ કેશ ડીલ ટ્રેડ શું છે અને તે અંતર્ગત ખેલાડીઓની લેવેચ કેવી રીતે થાય છે. તો ઓલ કેશ ડીલ ટ્રેડ પ્રક્રિયા અંતર્ગત હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં સામેલ થયા. હવે મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાર્દિકને ખરીદવાના પૈસા નહોતા. દરેક આઈપીએલ ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે 100 કરોડનું બજેટ હોય છે, જે ગયા વર્ષ કરતાં 5 કરોડ વધારે છે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાર્દિકને ખરીદવાના પૈસા નહોતા કારણ કે તેનું ભંડોળ તેના ખેલાડીઓને ખરીદવામાં લગભગ પૂર્ણ થઈ ગયું હતું. ESPN ક્રિક ઇન્ફોના અહેવાલ પ્રમાણે ગુજરાત ટાઇટન્સમાં હાર્દિક પંડ્યાની ફી 15 કરોડ રૂપિયા હતી. તેથી મુંબઈ ઇન્ડિયન્સે રિટેન્શનની ડેડલાઇન સુધીમાં 11 ખેલાડીઓને રિલીઝ કર્યા, જેના કારણે તેના પર્સમાં 15.25 કરોડ રૂપિયા જમા થઈ ગયા. આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સે તેના મોંઘા ખેલાડી કેમરન ગ્રીનને RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કેશ ડીલમાં આપીને રિલીઝ કર્યા, જેથી ગ્રીનને મુંબઈએ 17.50 કરોડમાં લીધા હતા. તેથી ગ્રીનના RCBમાં કેશ ડીલમાં જવાના કારણે મુંબઈના પર્સમાં 17.50 કરોડ આવી ગયા. આમ હવે મુંબઈ પાસે હાર્દિકને ખરીદવા માટે પર્યાપ્ત ભંડોળ આવી ગયું છે. મુંબઈ ટીમમાં રોહિત શર્મા ઉપરાંત હવે હાર્દિક પંડ્યા પણ રહેશે. હવે મુંબઈ ટીમે હાર્દિક પંડ્યાને ઓછામાં ઓછા 15 કરોડ તો ચૂકવવા જ પડશે. આઈપીએલના નિયમો અનુસાર ખેલાડીઓની ટ્રેનિંગ વિન્ડો સિઝન સમાપ્ત થયા બાદના 1 મહિના બાદ શરૂ થઈ જાય છે અને નીલામીના તારીખના 1 સપ્તાહ પહેલા સુધી ચાલુ રહે છે અને સિઝનની શરૂઆતના 1 મહિના પહેલા સુધી ખુલ્લી રહે છે. વર્ષ 2024 સિઝનની નીલામી 19 ડિસેમ્બરે યોજાવાની છે, તેથી હાલની ટ્રેનિંગ વિન્ડો 12 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. તે ફરીથી નીલામી બાદ 20 ડિસેમ્બરે ખુલશે, જે 2024ની સિઝનની શરૂઆતના પહેલા મહિના સુધી ખુલ્લી રહેશે. ટ્રેનિંગ વિન્ડો એ આઈપીએલની ટર્મ કન્ડિશન્સ છે, જે ફ્રેન્ચાઇઝીની ટીમો વચ્ચે ખેલાડીઓની અદલાબદલી કરવા કે ઓલ કેશ મોડમાં ખેલાડીઓને ખરીદવાની પરવાનગી આપે છે. એટલે કે આ વિન્ડો અંતર્ગત ફ્રેન્ચાઇઝી ટીમો ખેલાડીઓને એકબીજા સાથે બદલી શકે છે અથવા તો કેશમાં સોદો કરી શકે છે. જ્યારે કોઈ એક ખેલાડી એક ટીમથી ટ્રેડ થઈને બીજી ટીમમાં જાય છે ત્યારે તેના માટે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી જરૂરી છે. જ્યારે ખેલાડીની ખરીદ વેચ કે ટ્રાન્સફર થાય ત્યારે જે તે ખેલાડીની પણ મંજૂરીની જરૂર પડે છે જે ટ્રેડ થવાના હોય. જો કોઈ ખેલાડી કોઈ ટીમમાં જવાની ના પાડે તો ડીલ તે જ ક્ષણે રદ થઈ જાય છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ પાસે અધિકાર હોય છે કે જો કોઈ ફ્રેન્ચાઇઝી ટીમ એક જ પ્લેયર્સને પોતાની ટીમ સાથે જોડવા માંગતી હોય તો ખેલાડીને વેચનારી ફ્રેન્ચાઇઝી ટીમ નક્કી કરે કે એ ખેલાડી કઈ ટીમમાં જશે. આ ટ્રેનિંગનો આખરી દિવસ 26 નવેમ્બર હતો. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી કોઈ ખેલાડીની ટ્રેનિંગ નહીં કરી શકે. જે ટીમ પાસે વધારે પૈસા બચ્યા હશે તે ડિસેમ્બરમાં થનારી મિની ઓક્શનમાં પોતાના મનપસંદ ખેલાડીને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. હાર્દિક પંડ્યાના મુંબઈમાં જોડાવાને લઈને ગુજરાત ટાઇટન્સના પર્સમાં પણ વધારો થયો છે. તેમને મુંબઈથી ટ્રાન્સફર ફીઝ પણ મળશે, જે તેણે આઈપીએલને જણાવવાની રહેશે. સમજૂતી અનુસાર હાર્દિકને ટ્રાન્સફર ફીના 50% મળશે. હાર્દિક પંડ્યા ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયા હતા. તેમની કેપ્ટનશીપ હેઠળ ગયા વર્ષે ટીમ આઈપીએલ ટાઇટલ જીત્યું હતું અને આ વર્ષે તેની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જોકે ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.